વિદ્યાર્થી મિત્રોનો બસ કુલગુરુ પેટ વસ્તુદેવ વિદ્યાલય દ્વારા હોડાંગર સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાર્તા પરથી હવે કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે શીખવાનું છે. હવે આપણે વાર્તા આગળ જે સાંભળી છે જો ધ્યાનથી સાંભળી હશે તો આપણને ખબર હશે કે આ વાક્ય કોણ બોલ્યું હતું અને કોને કહેતું હતું. તો આપણે જે વાર્તા સાંભળી હતી આગળ હવે એના ઉપરથી આપણે ઉત્તર આપવાના છે. તમે થોડી વાર મરવાનું નાટક કરો, આ વાક્ય કોણ બોલે છે? તો કે શિયાળ બોલે છે. તો પહેલામાં લખવાનું છે શિયાળ. અને કોને કહે છે? તો કે સિંહને કહે છે. તો અહીંયા સામે લખવાનું છે સિંહ. પછી બીજું, આ શું કરો છો શિયાળભાઈ? આવું કોણ બોલે છે? તો કે સસલું પૂછે છે ને. અહીંયા આવશે સસલું. બોલે તો કે શિયાળ. સિંહ રાજા મરી ગયા છે, આ વાક્ય કોણ બોલ્યું? છું શિયાળ. અને આવું કોને કીધું તું? સસલાને. પછી તમારી કઈક ભૂલ થાય છે, આવું વાક્ય કોણ બોલે છે? તો કે સસલું. કોને કહે છે? શિયાળને. પાંચમું છે, સિંહ રાજાની ઉછળી તો જરાય હલતી નથી, આ વાક્ય બોલે છે સસલું. કોને કહે છે? શિયાળને. આપણે લખ્યા કોણ બોલે છે અને કોને કહે છે, તો તમારે આ અહીંયા લખવાનું રહેશે. જે રીતના મેં લખાવ્યું છે એ જ રીતના તમારે લખવાનું છે. આનું રિવિઝન પણ કરવાનું રહેશે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.